સુરતના ઊન ખાતે બાંધકામના મુદ્દે વસીમ અકબાની નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. સ્માર્ટ શહેર સુરતમાં કાયદો અને વ્યવસ્થા લથડી ગઈ છે. અવારનવાર લૂંટ, હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના માથાભારે તત્વો સહેલાઈથી કરવામાં સફળ રહે છે. ત્યાં આજે શહેરના ઊનમાં આવેલ જલકૃપા સોસાયટીમાં વસીમ અકબાની બાંધકામ કરી રહ્યા હતા. તેઓ પોતાના બાંધકામ ઉપર હાજર હતા તે સમયે હબીબ નામનો ઇસમ તલવાર, સળિયા અને લાકડાના ફટકારે 6-8 જેટલા માણસો સાથે ધસી આવ્યો હતો. વસીમ અકબાની કંઈક કહે તે પહેલાં હુમલો કરી માર માર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતાં વસીમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. પરિવારે વસીમ અકબાની પર થયેલા હુમલા મામલે પોલીસને કહેતા પોલીસ વાતને ગંભીર રીતે નહીં લીધી હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે. મારામારીની ઘટના બનતા સ્થળ પર પણ ભાગદોડ મચી જવા પામી હતી. વસીમ અકબાની કા બડા ભાઈ બોલ રહા હું, રિયાઝ અકબાની. ક્યા હસ્સા ઓર ક્યા બનાવ બના થા? વહાં પર બાંધકામ ચલ રહા થા ભાઈ, વહાં પર જલકૃપા સોસાયટી 16 નંબર બી પ્લોટ ઉન ગાંવ કે અંદર આતા હૈ. ઓર વહાં પર દો તીન આદમી મેરે કો બુલાને કો આયે થે, ભાઈ કો બહોત માર રહે લોગ. ઓર ફિર મેરા ભાઈ ભાગતે હુઆ આયા, રસ્તે મિલા, બોલા કી બંદૂક કી નોક પે મુજે બહોત મારે, તલવાર ભી પીછે ઘાવ મારે. ઓર મે કુછ નહીં કર પાયા. કોણ લોગ થે કુછ પતા? ઓર હબીબ ભાઈ બાજુ કા પ્લોટ વાલા થા, કોઈ બાજુ મે રહેતા હૈ, હબીબ ભાઈ કરકે હૈ. ઉસને 6-7 આદમી લાકે, 8-9 આદમી થે, કિતને થે કોઈ ગિનતી નહીં હૈ, મગર આદમી જ્યાદા થે. ઓર બહોત બુરા હાલ મારા હૈ ઉસકો. ઓર આપકે સામને પોલીસ કમ્પ્લેન્ટ કી આપને? હાં, પોલીસ કમ્પ્લેન્ટ કરી હૈ. વહાં પર પાપા ઓર છોટા ભાઈ વહાં પર હૈ, વહાં કુછ એસા રિસ્પોન્સ નહીં મિલ રહા હૈ કે હમકો સિવિલ સે રિપોર્ટ આયેગી, હમ બતાયેંગે, યું કરેંગે, એસા બોલ રહે હૈ. કોઈ આપસ હી રંજિશ હી દુશ્મની આપ? નહીં, કોઈ નહીં હૈ. વો મજૂરો કો પૈસે દેને ગયા થા, મજૂર ભી વહાં બિના પૈસે કે બેઠે હૈ, હમ સબ ઇધર હૈ ભાઈ, પોલીસ સ્ટેશન મેં હૈ.